અમદાવાદ એરપોર્ટ ખાતેથી પકડાયેલા આતંકવાદીઓનો મામલો, ચારે આતંકીઓના આ 14 મુદ્દાના આધારે 14 દિવસના રિમાન્ડ. ચારે આતંકીઓ શ્રીલંકાથી ચેન્નઈ અને ત્યાંથી અમદાવાદ આવ્યા હતા. બે સપ્તાહ પહેલા ગુજરાત એટીએસની ટીમને એક બાતમી મળી હતી. અમદાવાદ ખાતે આઈએસઆઈએસના ચાર આતંકીઓ ફ્લાઇટ અથવા ટ્રેન મારફતે આવશે તેવી બાતમી મળી હતી. એટીએસ દ્વારા અમદાવાદ આવતી તમામ ફ્લાઇટ અને ટ્રેનની તપાસ કરાઈ હતી. અમદાવાદ એરપોર્ટ ખાતે ટાર્ગેટ લોકેશનની રાહ જોઈ રહ્યા હતા. તો એટીએસને ફોનમાંથી એનક્રિપ્ટેડ ચેટ પણ મળી આવી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. ચેટમાં ઇઝરાયલના સમર્થન બદલ બદલો લેવાની વાત કરી હોવાનો ખુલાસો. ચારે આતંકી પાકિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના હેન્ડલર અબુ બકરના ઇશારે એક્ટિવ હતા તેવું કહેવામાં આવી રહ્યું છે. તો આજ મુદ્દે ન્યૂઝરૂમથી સંવાદદાતા પ્રદીપ કચ્યા જોડાઈ ગયા છે. પ્રદીપ, જે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી તેને લઈ અને શું વધુ અપડેટ સામે આવી રહી છે? જિંકલ, આ તમામ જે ચારે ચાર આતંકવાદીની ગઈકાલે ગુજરાત એટીએસે જ્યારે ધરપકડ કરી અમદાવાદ એરપોર્ટ ખાતેથી, જો કે બે સપ્તાહ પહેલા ગુજરાત એટીએસને એક ખાનગી બાતમી મળી હતી. ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે ગુજરાતની અંદર ચાર આઈએસ સાથે જોડાયેલા આતંકવાદીઓ જે છે તે આવી રહ્યા છે, કે જેને લઈને રેલવે સ્ટેશન અને સાથે અમદાવાદ એરપોર્ટ સાથે રાજ્યનું સુરત અને વડોદરા એરપોર્ટ ખાતે પણ જે છે તે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને તમામ ફ્લાઇટમાંથી આવતા તમામ લોકોની તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી હતી. જો કે ગઈકાલે આ ચારે ચાર વ્યક્તિ આતંકીઓ જે છે જે ચેન્નઈથી અમદાવાદ આવ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ લોકો શ્રીલંકન સિટીઝન હોવાની માહિતી જે છે તે મળી હતી. શ્રીલંકાથી તેઓ ચેન્નઈ આવ્યા હતા અને ચેન્નઈથી તેઓ ત્યારબાદ અમદાવાદ પહોંચ્યા હતા કે જેની આ ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ આ તમામ વ્યક્તિઓમાંથી એકના ફોનમાંથી નાના ચિલોડા નજીક આવેલી નર્મદા કેનાલ પાસેનો એક જે છે તે મેપનો ફોટો મળ્યો હતો કે જ્યાં તપાસ કરતા ગુજરાત એટીએસને 3 રિવોલ્વર અને 20 જેટલા જીવતા કારતૂસની સાથે આઈએસનો જે ઝંડો જે છે તે પણ મળી આવ્યો હતો. કે જે હવે ગુજરાત એટીએસની એક ટીમ જે છે તે એ દિશાની અંદર પણ તપાસમાં જોડાઈ છે કે છેલ્લા કેટલાક દિવસથી એ જગ્યા ઉપર આ તમામ વસ્તુઓ જે છે તે મૂકવામાં આવી હતી, કે કોણ મૂકવા આવ્યું હતું, કઈ જગ્યાએથી આવ્યા હતા, આસપાસના વિસ્તારના સીસીટીવી અને હ્યુમન સોર્સના મદદથી એ તમામ વસ્તુઓ કોણ મૂકવા આવ્યું હતું તે દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે. જિંકલ, આ સાથે ગુજરાતની અંદર છેલ્લા 6 મહિના કરતા પણ વધારે સમયથી ગુજરાતની અંદર જે પાકિસ્તાન કનેક્શન સાથે જોડાયેલી કોઈ વસ્તુઓ જે છે જે પકડાઈ આવી હોય અથવા ધમકી મળી હોય તે દિશાની અંદર પણ તપાસ જે છે તે હવે તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ સાથે ગુજરાતની જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન હતું તે મતદાનના એક દિવસ પહેલા 36 કરતા પણ વધારે સ્કૂલોને જે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. આ તમામ કનેક્શન જ્યારે પાકિસ્તાન સાથે જોડાયેલું છે તો તે દિશાની અંદર પણ એટીએસ તપાસ કરશે કે આ ચાર આઈએસ સાથે જોડાયેલા લોકોની જ્યારે ધરપકડ કરવામાં આવી છે તે દિશાની અંદર કોઈ કનેક્શન મળે છે કે કેમ. આ સાથે અબુ બકરના કહેવાથી આ તમામ જે સ્લીપર સેલ જે બનીને આવ્યા હતા, હ્યુમન બોમ્બ બનીને અહીંયા આવ્યા હતા તેવું જ્યારે એટીએસ સામે તેમણે કબૂલાત કરી છે, ત્યારે ભૂતકાળની અંદર રાજકોટ ખાતેથી જ્વેલરી માર્કેટની અંદર કામ કરતા 3 સ્લીપર સેલની ધરપકડ કરી હતી. આવું જ્યારે રાજકોટ પોલીસ દ્વારા અને ગુજરાત એટીએસ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે આ તમામની 3 વ્યક્તિઓની જ્યારે રાજકોટમાં સોની બજારની અંદર મજૂરી કામ કરતા હતા જ્યારે તેમની ધરપકડ કરી, વધુ પૂછપરછ કરતા એ માહિતી સામે આવી હતી કે આ 3 વ્યક્તિઓ જે છે તે સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા. તેમણે એક્ટિવ કરવાવાળું કોણ હતું તે માહિતી નથી, પરંતુ આ સ્લીપર સેલ તરીકે છેલ્લા કેટલાક સમયથી રાજકોટની અંદર હતા. પહેલા તેઓ બંગાળ હતા, બંગાળથી ત્યારબાદ રાજકોટ આવ્યા. તો હવે આ ચારે ચારની પૂછપરછ એ દિશાની અંદર હાથ ધરાશે કે ભૂતકાળના જેટલા પણ કેસીસ જે છે કે જેની અંદર પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું તે કનેક્શનને લઈને આ ચારે ચાર જે વ્યક્તિઓ હ્યુમન બોમ્બ બનીને અહીંયા આવ્યા હતા તે દિશાની અંદર તપાસ છે. સાથે 14 મુદ્દાઓના આધારે ગુજરાત એટીએસે કુલ 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે કે આ તમામ લોકો જે છે તેમને અહીંયા મોકલવામાં આવ્યા હતા, હથિયાર કોણ આપવાનું હતું, કઈ કઈ જગ્યાએ જવાના હતા, કોને કોર્ડિનેટ્સ કરવાના હતા એ દિશાની અંદર પણ તપાસ જે છે તે આગળ તેજ કરવામાં આવશે. જી જી પ્રદીપ, તમામ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.